बोडेली पंथक में एक पुल वर्षो थी धराशायी छे अने चोमासु आवता लोकोनी समस्या वधु मुसळधार बनी। बोडेली तालुकाना वांटा अने हरकपुर वच्चे आवेल ओरसंग नदी नजीक कोजवे उपरनो एक पुल एक वर्षथी धराशायी थयो छे, छतां कोई कामगीरी न थता राहदारीओने भारे हालाकीनो सामनो करवानो वारो आव्यो। जे दृश्य आप जोई रह्या छो ते बोडेली तालुकाना वांटा गामथी हरकपुर जता मार्गना छे, जे छेल्ला एक वर्षथी लगभग 8-10 गामना लोको अवरजवर करवानी समस्या भोगवी रह्या छे। શિયાળા અને ઉનાળાના સમયે ગ્રામ પંચાયત દ્વારા લોકોને અવરજવર માટે નદી કિનારાની પાસે ડાયવર્ઝન અપાયું છે, તે પણ ઓરસંગ નદીમાં પાણી આવી જતા ધોવાણ થઈ ગયું, જે રસ્તો પણ હવે રાહદારીઓ માટે બંધ થઈ ગયો। વાંટા અને બોડેલી જવા માટે એક સીધો અને ટૂંકો માર્ગ હતો, જે બંધ થતા રાહદારીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। વાંટા ગામની સામે જ ખડકલા ગામ આવેલ છે, જે 1 કિલોમીટરના અંતરે આવેલું હોવા છતાં આ બે ગામના લોકોને એકબીજાના ગામે જવા માટે લગભગ 10 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે। આ તરફ ગેડિયા અને બીજા અન્ય ગામોના લોકોને પણ જો બોડેલી જવું હોય તો 20-25 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે। રસ્તો બંધ થતા રાહદારીઓને હાલાકી પડી રહી છે, સાથોસાથ ખેડૂતોને એટલી જ તકલીફ પડી રહી છે, ખાસ કરીને વિદ્યાર્થીઓને પણ સામે કાંઠે જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। વાલીઓનું કહેવું છે કે ચોમાસાના સમયે અન્ય રસ્તાઓ ઉપર કોઝવે આવે છે, તેમાં જે પાણી ભરાય છે ત્યારે સ્કૂલે જ જવાતું ના હોવાથી બાળકોના શિક્ષણ ઉપર સીધી અસર થઈ રહી છે। એક પુલને કારણે 8-10 ગામના લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। વન મહોત્સવની તૈયારીઓ વચ્ચે પાવાગઢમાં મુખ્યમંત્રીએ વન કવચનું લોકાર્પણ કર્યું। પાવાગઢ નજીકના જેપુરા ગામે રાજ્યકક્ષાના 74મા વન મહોત્સવ 2023ની ઉજવણી થવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ ઉજવણી થશે। આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા પાવાગઢ નજીક નિર્માણ પામેલા વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું। વન વિભાગ દ્વારા નિર્મિત કોતરણી કરીને તૈયાર કરવામાં આવેલા ખાસ ગજેબોજ વન કવચની આકર્ષકતામાં વધારો કરે છે। રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી પ્રસંગે ક્રોકોડાઇલ પાર્ક સહિત રાજ્યના અન્ય જિલ્લાના વન વિભાગના વિવિધ પ્રકલ્પોના પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યા। 1.1 હેક્ટરમાં વન વિભાગ દ્વારા વન કવચ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં મધ્ય ગુજરાતના જંગલોમાંથી મળી આવતી મૂળ પ્રજાતિઓના 11,000થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું। સાથે સાથે ખાસ કોતરણી કરીને વિશિષ્ટ પ્રકારની સેન્ડસ્ટોનમાંથી તૈયાર કરવામાં આવેલા ગજેબોજ વન કવચની આકર્ષકતામાં વધારો કરે છે। વન કવચના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રી મુળુભાઈ વેરા અને કુબીરભાઈ ડિંડોર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। રાજ્યમાં વન વિસ્તારમાં થયેલા વધારાના આંકડાઓનો ચિતાર આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પાવાગઢની તળેટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વિરાસત વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે હાલમાં એક લોકપ્રિય પર્યટન સ્થળ બન્યું છે। તેવી જ રીતે આજે વન કવચનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં જાપાની પદ્ધતિ મિયાવાકી વન જે માત્ર 3 મહિનામાં જ ઊભું કરવામાં આવ્યું છે। જર્જરિત હોસ્ટેલે કેટલાય વિદ્યાર્થીઓની ઊંઘ હરામ કરી નાખી, 100 વિદ્યાર્થીઓ રાત ઉજાગરા કરવા મજબૂર છે। રાજકોટની ધર્મસિંહજી કોલેજ કેમ્પસમાં આવેલી એક હોસ્ટેલ વિદ્યાર્થીઓ માટે ડરામણી હોસ્ટેલ બની। આ હોસ્ટેલમાં રાત્રે સૂતા સમયે વિદ્યાર્થીઓને મોતનો ડર સતાવે છે। આ હોસ્ટેલમાં સરકારી મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષના 100 જેટલા વિદ્યાર્થીઓ રહે છે। છેલ્લા કેટલાક દિવસથી આ હોસ્ટેલમાં છતમાંથી પોપડા પડી રહ્યા છે અને એ પણ જે રૂમમાં વિદ્યાર્થીઓ રહે છે તેમાં। તાજેતરમાં જે રૂમમાં છતમાંથી પોપડા પડ્યા ત્યાં જ નજીક એક વિદ્યાર્થી સૂતો હતો। જો પોપડા થોડા આમતેમ પડ્યા હોત તો સૂતેલા વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી હોત। અન્ય વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓને રાત્રે સૂતા પણ ડર લાગે છે, કારણ કે રાત્રે સૂતી વખતે છતમાંથી પોપડા તેમના માથે પડવાનો ડર તેમને લાગે છે। શહેરના યાજ્ઞિક રોડ પર ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં સર લાખાજીરાજ હોસ્ટેલ આવેલી છે। આ હોસ્ટેલનું નિર્માણ 1941માં એટલે કે 82 વર્ષમાં પહેલા જામ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ માટે કરાવવામાં આવ્યું। ત્યારથી લઈને અત્યાર સુધી સમયાંતરે યોગ્ય સમારકામ ન થયું હોવાથી અત્યારે હોસ્ટેલના હાલ બેહાલ છે। હોસ્ટેલ બની ત્યારથી સમયાંતરે સમારકામ ન થયું હોવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું। હોસ્ટેલમાં ગરીબ અને મધ્યમ પરિવારના બાળકો રહે છે, તેઓને પ્રાઇવેટ PG અથવા હોસ્ટેલમાં રહેવાનું પોસાય તેમ નથી, જેથી તેઓ અહીંયા રહેવા મજબૂર છે। વિદ્યાર્થીઓની માંગ છે કે હોસ્ટેલનું યોગ્ય રેનોવેશન કરવામાં આવે અથવા તો તેઓને અન્ય જગ્યાએ હોસ્ટેલ ફાળવવામાં આવે। સૌરાષ્ટ્રની મોટી સરકારી હોસ્પિટલમાં પણ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે। જામનગરની જીજી હોસ્પિટલની અંદર આખલાના આંટા ફેરા જોવા મળ્યા, આ તસવીરો તો જુઓ, જેના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને સ્વજનોમાં ભયનો માહોલ છે। આ પહેલા પણ હોસ્પિટલમાં આખલો આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો। સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજાશાહી વખતની ઇરવિન હોસ્પિટલ અને હાલની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ એટલે કે જીજી હોસ્પિટલમાં દરરોજ જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રભરના આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો સારવાર માટે આવે છે। અહીં દરરોજ આવતા દર્દીઓની વ્યવસ્થા જળવાય તે માટે ખાસ 3 સિક્યુરિટી કંપનીઓ પણ ફરજ બજાવે છે, પણ આળસ કહો કે બેદરકારી, આ પ્રકારે રખડતા ઢોર જોવા મળતા અનેક સવાલ ઉઠી રહ્યા છે।
सुरेन्द्रनगर में जाहिर में हत्या की घटना की खड़भड़ाट मची गयो। छरी और धोखा झीकी युवक की हत्या थी। हत्या की घटना वीडियो वायरल थयो छे। प्रेम संबंधी अदालत में पांच शख्सोए हत्या करी। बोलाचाली बाद उश्केराता सरा जाहिर हत्या ने अंजाम आप्यो। ताहिर युसुफ शेख नामना युवक की हत्या ने जाहिर में ज अंजाम अपाता समग्र विस्तार में चकचार मची गई। सरा जाहिर युवक की हत्या वीडियो सोशियल मीडिया में वायरल थयो। हत्या निपजावनार तमाम पांचे शख्सों ने पुलिस दबोची लीधा छे। रिवान चौहान, समीर चौहान, जाकिर चौहान, अमन जाकिर और अयान जाकिर नामना आरोपी ने पुलिस झड़पी लीधा छे। बनासकांठाना पालनपुर में तंत्रना पापे हालाकी भोगवता स्थानिको। हरिपुरा रोड नु काम शुरू तो थयु परंतु अधूरू छोड़ी देवाता विस्तार की स्थिति कथरी गई छे। कॉन्ट्राक्टर कॉन्क्रीट पाथर्या बाद काम अधूरू मूकीने जतो रह्यो अने पछी जोवानी पण तस्दी लीधी नथी, जेना कारणे रस्ता पर वरसादी पाणी हजु पण ओसर्या नथी। वरसादी पाणी भरावाथी गंदकीना थर जामेला छे। रोगचाळो फाटी निकळवानी भीति सेवाई रही छे। अमदावाद अंबाजी हाईवे पर ओवरब्रिज नी कामगीरी ने लई हरिपुरा मार्ग परथी डायवर्जन पण अपायु छे, पण हाल वाहन चालको अने स्थानिकोने भारे हालाकी भोगवी पड़ी रही छे। बिपरजोय वावाझोड़ाथी थयेला नुकसानीना सर्वे माटे केन्द्र सरकारनी टीम जामनगर जिल्लानी मुलाकाते आवी हती। बिपरजोयमां थयेला नुकसानी विगतो मेळववा माटे केन्द्रीय आईएमसीटी टीम अने जिला कलेक्टर बी ए शाहनी उपस्थितिमां विविध विभागो साथे समीक्षा बैठक थई, जेमां केन्द्रीय टीमे जिल्लाना वावाझोड़ाथी प्रभावित थयेला विविध विस्तारोनी मुलाकात लई थयेली नुकसानीनो अंदाज मेळव्यो। जामनगर जिल्लामां बिपरजोय वावाझोड़ामां थयेला नुकसान अंगे नेशनल डिजास्टर मेनेजमेंट ऑथोरिटी एनडीएमएना संयुक्त सचिव अने आईएमसीटीना टीम लीडर हर्ष गुप्ता, जिला कलेक्टर बी ए शाह, जिला विकास अधिकारी विकल्प भारद्वाजनी उपस्थितिमां जिल्लाना विविध विभागो साथे कलेक्टर कचेरीना सभाखंड साथे समीक्षा बैठक योजवामां आवी। छोटाउदेपुरनी एनी नदीमां बे बाळको डूब्या होवानी घटना सामे आवी। घरेथी શાળાએ જવાનું કહીને નીકળેલા આ બાળકોનો મૃતદેહ મળી આવતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું। દુમાલી ગામે એની નદીમાંથી બાળકોના મૃતદેહ મળ્યા। બાળકો ડૂબવાની ઘટનાને લઈને છોટાઉદેપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી। આવતીકાલથી શરૂ થશે માછીમારીની સીઝન, પરંતુ આ પહેલા માછીમારોને મોટી ચિંતા સતાવી રહી છે। बिपरजोय वावाझोड़ानी आफत बाद आ वर्षे मेघराजाए रौद्र रूप धारण करीने अनेक विस्तारों ने धमरोड़िया, जेना कारणे गीर सोमनाथना वेरावळमां माछीमारोनी समस्यामां वधारो थयो। तोफानी वरसादना कारणे माछीमारोनी बोटमां भारे नुकसान पहोंच्यु। माछीमारीनी सीझन आवी रही छे तेवामां माछीमारो लोन लईने पोतानी बोटना समारकाममां लाग्या छे। शुक્રવારથી શરૂ થનારી માછીમારીની સીઝન અંગે કામગીરી શરૂ કરાઈ છે। બંદરે લાંગરેલી 3000થી વધુ બોટને દરિયામાં ઉતારવાની કામગીરી કરાઈ રહી છે। બોટને દરિયામાં ઉતારવા ક્રેન ઉપરાંત 8-10 લોકોની જરૂર પડે છે। શુક્રવારથી લગભગ 50% જેટલી બોટો દરિયો ખેડવા જશે અને આવનારા 15-20 દિવસમાં બાકીની બોટ પણ દરિયો ખેડવા ઉતરશે। એક તરફ ચોમાસામાં 1.5-2 લાખનું રિપેરિંગ ખર્ચ કરી માછીમારો બોટ તૈયાર કરી માછીમારીની શરૂઆત કરે છે, ત્યારે છેલ્લા 4-5 વર્ષથી માછીમારોની હાલત ખૂબ જ ખરાબ બની છે। આ વર્ષે મોટાભાગના માછીમારો પોતાના દાગીના ગીરવે મૂકીને લોન કે ઓછીના પૈસા લઈને આગામી 4 ઓગસ્ટથી માછીમારીની શરૂઆત કરવાનું જણાવી રહ્યા છે। સીઝન શરૂ થતા 50% જેટલી બોટ દરિયામાં ઉતરશે, જ્યારે બાકીની જમીન પર રહેલી બોટો આગામી 15 દિવસ દરમિયાન માછીમારી માટે જશે। ત્યારે માછીમારો ઈચ્છી રહ્યા છે કે તંત્ર માછીમારો માટે કોઈ રાહતનો નિર્ણય લે। જવાનની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો, જામનગરનું આખું ગામ હિબકે ચડ્યું। જામનગરના હાડાટોડા ગામના રવિન્દ્રસિંહ હનુભા પંજાબના ભટિંડામાં વીરગતિને પામ્યા છે। રવિન્દ્રસિંહ 11 વર્ષથી ફોજમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા। પંજાબના ભટિંડામાં ફરજ બજાવતા સમયે તેમનું મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। જવાનના પાર્થિવ દેહને તેમના વતનમાં લાવી તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી। માત્ર સંબંધીઓ જ નહીં, સામાજિક અને રાજકીય આગેવાનો તથા ગામના લોકો પણ રવિન્દ્રસિંહને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા। લશ્કરી સન્માન સાથે રવિન્દ્રસિંહને અંતિમ વિદાય આપવામાં આવી। ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના જાડેજા રવિન્દ્રસિંહ હનુભાનો આજે બપોર બાદ પાર્થિવ દેહ માદરે વતન લવાયો હતો, જ્યાં સેનાના જવાનો દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। બીજી બાજુ ગામના લોકોએ ધંધા રોજગાર બંધ રાખ્યા। ગામના લોકોએ સજ્જડ બંધ પાડીને શહીદ યાત્રામાં જોડાયા। આ તકે દેશભક્તિના નારા ગગનમાં ગુંજ્યા હતા। લોકોએ લહેરાતા તિરંગા સાથે જવાનને સલામી આપી। તેમના નાના ભાઈ પણ હાલ સીઆરપીએફમાં ફરજ બજાવે છે। છેવાડાના વિસ્તાર સુધી પહોંચ્યો વિકાસ। દાહોદમાં એવી સ્માર્ટ સ્કૂલ કે જોઈને ચોંકી ઉઠશો।
ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી સુવિધા. આ દ્રશ્યો જોતા લાગે કે આ કોઈ ખાનગી શાળાની ઇમારત છે. જનમાનસ પર એક એવી છાપ ઉપસી આવી છે કે સરકારી શાળામાં તો ક્યારે ફેસિલિટી મળે જ નહીં, પરંતુ આ માન્યતાને ગુજરાતની અનેક સરકારી શાળાઓએ ખોટી ઠેરવી છે. ખાસ કરીને આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા 670 ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમની વ્યવસ્થા કરવામાં આવી. ગુજરાતના છેવાડાના જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં પણ અભ્યાસ માટે આધુનિક સંસાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે. વ્યારાની શાળામાં બાળકો આધુનિક વિશ્વ સાથે જોડાય તે માટે કોમ્પ્યુટર લેબ છે. આ ઉપરાંત અહીં સુંદર પટાંગણ અને બગીચો, એમ્પી થિયેટર, લપસણી અને અન્ય રમતના સાધનો સાથે રમત ગમતનું મેદાન પણ તમામ સુવિધામાં સામેલ છે. ગ્રીન થીમ પર બનેલું પોલીસ સ્ટેશન બન્યું આકર્ષણનું કેન્દ્ર. ઉમરપાડાનું ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન. ગુજરાત પોલીસને ગર્વ થાય તેવું પોલીસ સ્ટેશન. પર્યાવરણ પ્રેમી કર્મચારીઓએ સ્ટેશનની કાયાપલટ કરી દીધી. સુરતના ઉમરપાડા પોલીસ સ્ટેશનના આ દ્રશ્યો. એક એવું પોલીસ સ્ટેશન જ્યાં લોકો ફરવા આવે છે. પોલીસ સ્ટેશન મુલાકાત બાદ પર્યાવરણનો અનોખો સંદેશો લઈને જાય છે. વેસ્ટમાંથી વેસ્ટ, સ્વચ્છતા, પ્રાકૃતિક જતન કરતું અનોખું પોલીસ સ્ટેશન છે. અહીંના બગીચામાં બાળકો હોંશે હોંશે રમવા જાય છે. આ પોલીસ સ્ટેશનમાં આવીને જ લોકો જાણે પ્રકૃતિના ખોળે આવી ગયા છે તેવું અનુભવ કરે છે. સ્વચ્છ, સુઘડ અને ઇકો ફ્રેન્ડલી ઉમરપાડા પોલીસ સ્ટેશન કાયદાના રક્ષણનું કામ તો કરે જ છે, પરંતુ તેની સાથે સાથે લોકોને પ્રકૃતિ સાથે જોડી રાખવાનો સંદેશો પણ આપે છે. આ પોલીસ સ્ટેશનમાં વરસાદી પાણીના સંગ્રહ માટે અંડરગ્રાઉન્ડ સંપ, પોલીસ સ્ટેશનના તમામ વૃક્ષોને ખાતર પૂરું પાડવા, વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, પક્ષીઓ માટે ચણા અને પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાય છે. કોઈપણ પોલીસ સ્ટેશનમાં જતા સ્વાભાવિકપણે લોકોને ડર લાગે, પરંતુ તેનાથી તદ્દન વિપરીત સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા ધરમૂળથી બદલાઈ જશે. ઉમરપાડા તાલુકા મથકે આવેલું ઉમરપાડા પોલીસ સ્ટેશન કલાકો સુધી બેસવાનું મન થાય એવું છે. અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો, અધિકારીઓ પર્યાવરણ પ્રેમી છે. પોલીસ મથકના પ્રકૃતિ પ્રેમી પોલીસ સ્ટાફે સહિયારી માવજતથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે. સુરતના ઉમરપાડાનું આ ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન છે. તમે જોઈ શકો છો કે આ પોલીસ સ્ટેશનમાં શાંતિનો અહેસાસ થાય એ પ્રકારનું વાતાવરણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે. દિવસમાં બે વખત પોલીસ સ્ટેશનની સાફ સફાઈ પણ થાય છે, એટલે કે સ્વચ્છતાનું પણ અહીંયા અદ્ભુત ધ્યાન રાખવામાં આવે છે. આવું ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન એ અન્ય પોલીસ મથકોમાંથી પણ એક પ્રેરણારૂપ સાબિત થયું છે. દિવસમાં બે વખત અહીંયા સાફ સફાઈ થાય છે, એટલે કે સ્વચ્છતાનો પણ સંદેશ આ પોલીસ મથકથી આપવામાં આવે છે. આમ તો ઘણીવાર પોલીસ સ્ટેશનનું નામ આવે એટલે લોકોમાં ડર હોય છે, પરંતુ અહીંયા આ જગ્યાએ આવો એટલે શાંતિનો અહેસાસ થાય. આપણું ગુજરાતમાં અત્યારે આટલું જ. નમસ્કાર.